एक राजा हता। ए राजा सवारमां वेला जागी पोतानी अटारीए भगवान सूर्य नारायण ने जल चढ़ावे। अजी भगवान सूर्य नारायण धीरे 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 कोर काटे छे। सांभळजो आ वात मने बहु गमे छे। अरे भगवान सूर्य नारायण ने भले उग्या भाण भाण लव तू मारा भामणा मरण जीवन लग माण राग जे कश्म रावू। अने एवे टाणे गामनो रखे हर सफाई कामदार पति पत्नी एकनी बगल में हुंडलो रही गयो छे, हाथ में हावणो रही गयो छे, बे जने हाले आवे छे। कोई दिवस ई शेरिये न चाले, आज भूल थी ई शेरिये चलाई गयो। राजा जा महाराजा नो मेल छे। अरे ई मेल एम के भाग दीव गया मां अहिया सूर्य नारायण ने जा जल चढ़ावू। अने एमा रखे हर पति पत्नी ने जा जोवा, एनी उपर जा नजर गई, એમ આ બે જણાની પણ રાજા ઉપર નજર ગઈ, જ્યાં ચાર નજર ભેગી થઈ અને આ પતિ પત્ની હતા ને શેઠ, એને એમ થઈ ગયું કે આહાહા, આપણે દીવ ઉગ્યામાં રાજાને હક ન કરાવાય આપણા। આ શેરીએ કોઈ દિન ચાલીએ, આજ ચાલ્યા, અરર અરર રાજાનો દીવ બગડ્યો અને આગળ રાજા ક્રોધિત થશે, આપણે દંડ આપશે। એની પત્નીનું બાવળું પકડી કીધું કે જટ હાલ હવે ઘર ભેગા થઈ જાય, ઘરે જઈ જે સફાઈ કામ કરવા જવાનું હતું સાહેબી કામ પડતું મૂકી ભય લાગી ગયો। અરર અરર આ શેરીએ કેમ સલામ, ત્યારે એક સમય હતો નાના મોટા માણસોથી અમુક જગ્યાએ હલાય નહીં। ઘરે જઈ પોતાની ઝૂંપડીમાં બે વ્યા ગયા અને સાહેબ દરવાજો બંધ કરી દીધો, બે ફફડે છે, અરર અરર ભારે થઈ, આગળ રાજના માણસો આવ્યા કે આવશે, રાજના માણસો આવ્યા કે આવશે, એ હવા પર દી ચડ્યો રાજાની કચેરી ભરાણી। અને રાજાએ પહેલો જ હુકમ કર્યો કે જાઓ ગામને જાપેલી રખેહરને એની પતિ પત્નીને બોલાવો। રાજાએ બોલાવ્યા, જા માણસો ગયા અને અવાજ કર્યો કે બહાર આવ ભાઈ, કોણ? કે રાજા બોલાવે છે। રાજા બોલાવે છે, ભય તો હતો સાહેબ પણ હેળો વઈ ગયો, ઓહો હો, જે ધારતા થાય એ થયું છે, પણ હાલો બાપા આવું જ પડે, એમાં તો કઈ ફેરફાર થાય નહીં। આવે છે રાજાની કચેરીમાં, બંને જણા હાથ જોડીને ઉભા છે, મહારાજ મહારાજની જય હો, આવો ભાઈ, મહારાજ અમારી ભૂલ થઈ ગઈ, અમારે ભૂલથી શેરીએ અમે ચાલ્યા, અમને ખબર નહીં આપ અટારીએ હશો, મહારાજ અમને માફ કરી ગયો, અમને ખબર છે અમારું હવારના પોરમાં જે માણા મોઢું જોવે એનો દીપ બગડે। હા બોલજો, હવે રાજા જવાબ આપે, સાહેબ રાજા કેમ થવા, આ મેવાડની ભૂમિમાં બેઠા છીએ સાહેબ, રાણા પ્રતાપની ભૂમિમાં બેઠા છીએ, ઉદયપુરની ભૂમિમાં બેઠા છીએ, બાજુમાં એકલિંગજી બાવો બેઠો છે, મારો બા મહારાજ એકલિંગજી। આ રાજાની સામે જઈ માણસ એમ કહે છે કે મહારાજ મને માફ કરજો, અમારે આ શેરીએ કોઈથી ચાલવાનું હોય નહીં, પણ ભૂલથી ચલાઈ ગયું, અમારું મોઢું જોઈએ તમારો દીપ બગડે માટે અમને માફ કરજો, આજ પછી આવી ભૂલ નહીં કરીએ। હવે રાજા, બેટા નિર્ભયથી ઉભા રહ્યો, હું પૂછું એનો જવાબ આપો, તમારું મોઢું જે જોવે એનો દી બગડે? હા બાપુ। અચ્છા તો બેટા મને એ જવાબ આપો કે સવારના પોરમાં જે મારું મોઢું જોવે એનો દી બગડે કે સુધરે? અરે બાપુ, એનો તો હોણાનો હુરો જ ઉગે, રાજાના હકન કોને ન ગમે, એનો તો હોણાનો હુર જ ઉગે એવું? હા, તમારું મોઢું જોવે એનો દી બગડે અને મારું મોઢું જોવે એને હોણાનો હુર જ ઉગે? કે હા। તો તમે મારું મોઢું નથી જોયું? વાતમાં ધ્યાન દેજો સાહેબ, શબ્દ પકડજો, બધી વાતો બધે નથી થતી યાર। મને બેટા એ કે તમે મારું મોઢું જોયું ને,
हा बापू, તમારું મોઢું હું જોઉં તો મારો દી બગડે, તો મારો તો દી બગડ્યો નથી, મને કોઈ ભય નથી. તમે મારું મોઢું જોયું ને તમે ધરધર કાપો છો, તો આમાં તમે હારા કે હું હારો? મારું મોઢું જોવાથી, મારું મોઢું જોવાથી, મારા હકન લેવાથી જો એને હોનાનો હુરજ ઉગતો હોય, તો આ બે દોનો દંપતીએ મારું મોઢું આજ હવારમાં જોયું છે, અને આનો જો ભવ નો સુધારું તો હું રાજા નો કેવા ભલા માણા. અને રાજાએ હુકમ કરી દીધો કે આ બે ને હો હો હોના મોર આપો. એક હોના મોર ની કિંમત ના કરી શકાય એ સમય સાહેબ, કે આ બે ને પતિ પત્ની ને હો હો હોના મોર આપો, અને એક એક જોડી કપડા આપો. અને એને કહી ગયો કે હવે તમારે એક મહિનો તમારા ઘરે આનંદ કરવાનો છે, તમારે તમારા કામ ઉપર નથી આવવાનું, તમને એક મહિનાનો બીજો પગાર પણ તમને મળી જશે. બેયને જા, બે આખો મહિનો આનંદ કરો, હરો ફરો લહેર કરો. હવે સાહેબ તેદી એ સમયમાં એની બે હો હો એટલે ઘરમાં બસો હોનામોર આવે, એટલે ત્યાં સંસ્કાર કામ કરતા હોય છે. એને ભય લાગ્યો ને કે આપણે મોઢું ન દેખાડાય, આપણે અહીંયા નો હલાય. દરેક વ્યક્તિ પોતાની વાતને પોતા ઉપર લઈ લઈને એનું ઈશ્વર કલ્યાણ બહુ કરે. હવે આને બે ને એક મહિનાની રજા, બે ની ઘરમાં બસો હોનામોર, એક એક જોડી કપડા. સંસ્કાર આવે, સંપત્તિ હોય, જો આ સંસ્કાર હતા સંપત્તિ આવી, પણ સંપત્તિ આવી પછી તો જોઈએ લેવલ ગુમાવ્યું નહીં. બે જણાએ કીધું કે એલી કરશું હું આપણે, હો હો હોના મોર છે તો કરશું હું આપણે. એ કે હવે વાપરી લેવાય, આપણી ઝૂંપડીમાં લઈને કોક ઝોરી જાય એને કરતા ધુબાકો બોલાવી દેવાય, કે તો શું કરું કે આપણી નાયત જમાડો, આપણા સમાજને હરિહર કરો ને એક એવો મનોરથ કરીએ ને આપણા સંતોને બોલાવીએ ને રાજ્ય ભજન અને ભોજન એના સંતોને બોલાવ્યા. સાહેબ એના સંતોના હામૈયા હાલતા હતા, અને આ બે માણા નવા રાજાએ કપડા આપેલા એમાં કઈ ઘટે નહીં, અને બે માણા નવા કપડા પહેરીને વશમાં કૂદે પાયો. શેરી વળાવી સજા કરું ને હરે ગાવો નહીં, ધબધબાટી બોલાવે. પણ એમાંય હોય ને કોક કે મારું દીકરું સખી ગયું, આ અમુક જોઈ નો એ કેવો, અમુક આવું કામ કરો ને એ જોઈ નો કે હું કે એ બધા મને ખબર, ઓળખું પાસે પાંચ ને ઓળખું ભાઈ, લે તો ઓળખશો ડીકીમાં ગળી જાય ને, લહેર કરી લે ને, અહીંયા ભેગો આવી નકામો પાછળ રહી જાય ભલા માણા. તું ન કરતો કાંઈ નહીં, કોક આવું સારું કરતું હોય ને મોજ કરી લે ને સાહેબ. એટલે ઓલા બેઠા બેઠા બહેણું મારતા હતા, એના કાનમાં જઈને કીધું હું કૂદો. હા બોલજો છેલ્લો જવાબ, હું બે જણા કૂદો છું. કેમ? કે જે રાજા એ આપ્યા ને બહુ વાયડાઈ કરો માં આપ્યા, એ બે ઠપાટ મારીને પાછા લઈએ લેહે, આવો બીક દેખાડે. તો ઓલા બે જણા શું કીધું ખબર, અત્યારે ભલે ને લઈ લે, એ હોનામોર લઈ એક છે, પણ અત્યારે અમે બે જે મોજ કરીએ છીએ મોજ તો પાછી નહીં લઈ શકે ને, એ તો જે બેહણું મરાય મરાય જાય ને સાહેબ. એમ આ જે મોજ કરી લેવું, સંપત્તિ તો આવે ને જાય છોડો, પણ સાચી ઠોકીને કહું આવા મનોરથ કરે ને ત્યાં લક્ષ્મીજી કોઈ દી નારાજ ન થાય ભલા માણા. લક્ષ્મી એની ઉપર કાયમ કૃપા કરતા રહે. શું કામ? જ્યાં શ્રીનાથજી બાવા નહીં, ભગવાન વિષ્ણુ છે પોતે, નારાયણ છે પોતે, અને એના કામમાં તમે આનંદ કરો તો લક્ષ્મી એમ કહેવાય કે વિષ્ણુના અર્ધાંગના લક્ષ્મી એ કોઈ દી તમારી કોઈ નારાજ ન થઈ શકે, નહીં થઈ શકે, ન થઈ શકે ભલા માણા. એટલે આ મોજ લૂંટવાની વાતો છે.